સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વ જ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચમાં પક્ષ અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. એકબીજા ઉપર ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આજરોજ ભરૂચમાં નગરપાલિકા વિપક્ષ દ્વારા સામાન્ય સભા બાબતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પક્ષ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા પોતે મહિલા હોવાને પગલે વિપક્ષ દ્વારા તેમને ટાર્ગેટ કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા અને કોરોના વાયરસને લઈને સામાન્ય સભા ન યોજાઈ હોવાનું રટણ કર્યું હતું. આમ ભરૂચ અને અંકલેશ્વરમાં પક્ષ અને વિપક્ષ આમને સામે આવી ગયા છે. ત્યારે આગામી સ્વરાજ્ય ચૂંટણીમાં જનતા કોને જીતાડશે તે જોવું રહ્યું. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા બાબતે આજે વિપક્ષે પત્રકાર પરિષદ યોજી હતી. વિપક્ષના સભ્યો દ્વારા જનતાના હિતને ધ્યાને રાખીને સામાન્ય સભાની માંગણી કરી હતી. 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. પાલિકા દ્વારા સર્ક્યુલર ઠરાવ ફેરવીને એજન્ડા મંજૂરી માંગતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. શાસક પક્ષના સર્ક્યુલર ઠરાવને મદદ કરવા વિપક્ષ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા બાબતે આજે વિપક્ષે પત્રકાર પરિષદ યોજી હતી. અંકલેશ્વર બાદ હવે ભરૂચમાં પણ વિપક્ષે પત્રકાર પરિષદ યોજવાની ફરજ પડી રહી છે. નગરપાલિકામાં વિપક્ષના સભ્યો દ્વારા જનતાના હિતને ધ્યાનમાં રાખી સામાન્ય સભાની માંગણી કરી હતી. તો બીજી તરફ સત્તા પક્ષ મહિલા પ્રમુખ હોવાના કારણે ટાર્ગેટ કરાય છે તેવા વિપક્ષ પર આક્ષેપ કરાયા હતા. ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે. ત્યારે ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રજાનો વિશ્વાસ મતને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જ્યારે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષ દ્વારા આપવામાં આવેલ 72 કલાકમાં સામાન્ય સભા બોલાવવાના અલ્ટિમેટમને લઈ આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા દ્વારા સર્ક્યુલર ઠરાવ ફેરવી એજન્ડા મંજૂરી માંગતા વિપક્ષે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે શાસક પક્ષના સર્ક્યુલર ઠરાવના લીધે જનતાને મદદ કરવા વિપક્ષ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવનાર છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં શનિવારે નગરપાલિકાના વિપક્ષના લોકોને જાહેર પ્રશ્નોને લઈને જનતા સભા યોજવામાં આવશે જેવું નિવેદન પત્રકાર પરિષદમાં આપવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભાના મુદ્દે નગરપાલિકાના શાસક પક્ષને વિપક્ષે વારંવાર રજૂઆત કરી કે છેલ્લા 6 મહિનાથી કોરોનાના લીધે આપણે સામાન્ય સભા યોજી નથી. ઓક્ટોબર મહિનાની જે રેગ્યુલર બોર્ડ છે તેને યોજવા માટેની માંગણી કરી હતી. વારંવાર શાસક પક્ષ દ્વારા બી વિપક્ષના સભ્યોને ફોન કરીને સર્ક્યુલર ઠરાવ માટેનું દબાણ કરવામાં આવ્યું, પણ વિપક્ષના સભ્યોએ ખુલ્લી ના પાડી દીધી કે કોઈ સર્ક્યુલર ઠરાવ કરીએ નહીં, જાહેરમાં એને ચર્ચા કરો, સામાન્ય સભા યોજો. શહેરની જનતાના અનેક પ્રશ્નોથી શહેરની જનતા પીડાઈ રહી છે. રોડ રસ્તાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે અને ઘણા બધા એવા પ્રોજેક્ટો છે જે આજે બંધ પડેલા છે. એના માટે વિપક્ષ દ્વારા શહેર નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને આવેદનપત્ર પાઠવી બી રજૂઆત કરવામાં આવી, વિનંતી કરવામાં આવી કે 72 કલાકના અંદર આપ નિર્ણય લો અને સામાન્ય સભા યોજવાની તારીખ નક્કી કરો. 72 કલાક વીત્યા પછી 48 કલાક પછી આખું નગરપાલિકા પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું. નગરપાલિકાના પ્રમુખને આજે જનતાની એટલી બીક છે કે પોલીસને અહીંયા ઊભા રાખીને આજે એમને દબાઈ રહી છે. નગરપાલિકાના વિપક્ષે શાસક પક્ષે જે 72 કલાકનું અલ્ટિમેટમ આપેલું એ અલ્ટિમેટમ આજે પૂરું થાય છે. અમે જે જનતા સભાઓ કરવાની વાત કરી હતી કે જનતાના મુદ્દા લઈને જનતાના પ્રશ્નો લઈને જનતા સભા કરીશું અને જનતા સભા યોજીને જે કંઈ બી મુદ્દા હશે અમે નગરપાલિકાના શાસક પક્ષ અને ખાસ કરીને ચીફ ઓફિસરને આપીને એમના કામો કરાવવાનો પ્રયત્ન કરીશું. એ જનતા સભા માટેનો તારીખ 7 તારીખના શનિવારના રોજ 11 કલાકે નગરપાલિકા ખાતે જનતા સભાનું વિપક્ષ દ્વારા આયોજન કરવામાં આવેલું છે ને ભરૂચની આમ જનતાને આમ પ્રજાને શહેરીજનોને અમે આવકારીએ છીએ, આમંત્રણ આપીએ છીએ કે પોતાના જે કંઈ બી પ્રશ્નો હોય, રોડ રસ્તા પાણીના અથવા તો વેરાના અથવા તો જે કંઈ બી એમને લાગતા વળગતા નગરપાલિકા ખાતેના પ્રશ્નો હોય એ પ્રશ્નો લઈને આવે, એ કામકાજ કરાવવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને જનતા સભામાં પધારી આ શાસક પક્ષોને જે અહંકાર છે કે પ્રજા એમની સાથે છે એ અહંકાર દૂર કરવાનો આજે સમય છે. અહીંયા બીજી વાત હતી કે નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા 48 કલાક વીત્યા પછી કાલે બપોરે 3 વાગે જે રીતે એજન્ડો આપવામાં આવેલો છે સર્ક્યુલર ઠરાવનો, એ સર્ક્યુલર ઠરાવનો એજન્ડો બી અમે સ્વીકારતા નથી, એને અમે રદ કરીએ છીએ અને એ માટેની રજૂઆત અમે મ્યુનિસિપલ કમિશનર સુરત ખાતે રજૂઆત કરવા આજે જઈશું. અને એ સર્ક્યુલર ઠરાવ જે ગેરવાજબી છે, કેમ કે સર્ક્યુલર ઠરાવની કોઈ એવી જોગવાઈ નથી. સર્ક્યુલર ઠરાવ કરીને કરોડોનું કામ કરીને મંજૂર કરાવીને હિસાબો મંજૂર કરાવીને આજે જે દબાણ કરી રહ્યા છે, પોતાની મનમાની ચલાવી રહ્યા છે, તેના અમે સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે.
આ શાસક પક્ષ જાણી ગયું છે કે હવે છેલ્લી ટર્મ છે, છેલ્લા મહિના છે, પોતે ભ્રષ્ટાચારની બેટિંગ કેવી રીતે કરવી? અહીંયા જો સામાન્ય સભા યોજાય તો ભ્રષ્ટાચારની બેટિંગ કરવા ન મળે અને ભ્રષ્ટાચારની જે કંઈ બી એમના કૌભાંડો છે ખુલ્લા પડે તેની માટે આજે એ સર્ક્યુલર ઠરાવ કરી રહ્યા છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. તો બીજી તરફ ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા કોરોનાના કારણે સામાન્ય સભા ન બોલાવી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું, સાથે કે સત્તા પક્ષના પ્રમુખ સુરભીબેન તંબાકુવાલા દ્વારા તેઓ મહિલા પ્રમુખ હોવાના કારણે ટાર્ગેટ કરાય છે તેવા વિપક્ષ પર આક્ષેપ કરી મીડિયા વગર રજૂઆત કરવા આવવાનું નિવેદન આપ્યું હતું. બે દિવસ પર વિરોધ પક્ષના નેતા આવેલા, આપ શ્રી મીડિયાના માધ્યમને સાથે રાખીને જ આવેલા. એક વસ્તુ ખાસ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ કે વિરોધ પક્ષના નેતા જ્યારે પણ નગરપાલિકામાં આવે છે ત્યારે કોઈ પણ વાત કરી હોય તો એ મીડિયાને સાથે રાખીને કરે છે, તો શું એમને મારી સાથે એમ જ વાત કરવામાં કંઈ તકલીફ છે? આ એક મારો પહેલો પ્રશ્ન છે. રહી વાત બોર્ડની, બોર્ડમાં અમારી એમણે પણ કીધું છે કે ટેલિફોનિક વાત થયેલી સર્ક્યુલર ઠરાવની, આપણે સર્ક્યુલર ઠરાવની જ વાત કરેલી. સર્ક્યુલર ઠરાવનું કારણ એવું હતું કે અત્યારે જે નગરપાલિકાના કેટલાય કર્મચારીને કોરોના થયેલો છે એ લોકો અત્યારે કેટલાક હોસ્પિટલ છે, કેટલાક હોમ ક્વોરન્ટાઇન છે. આ ઉપરાંત નગરપાલિકાના 6-7 સભ્યને કોરોના થયેલો છે. જ્યારે બોર્ડ મળે છે તો એક રૂમમાં બોર્ડ મળે છે, આપણે ઘણા બધા લોકો ભેગા થઈએ છીએ, સભ્યો સાથે બીજા ઘણા બધા લોકો હોય છે. આપ સૌને પણ ખબર હશે કે જે બોર્ડ ચાલે છે કે 3-4 કલાક જેટલું બોર્ડ ચાલે છે, કોરોનાના સંક્રમણ થવાનું પ્રમાણ વધે છે. બીજી, આપણે જે વિરોધ પક્ષના નેતાને જ તમને ધ્યાનમાં હોય તો એમને ઘણા બધા દિવસ દવાખાનામાં રાખેલા, ભગવાનની અસીમ કૃપાથી આપણા જેટલા 7-1 નગરપાલિકાના સભ્યો અને જેટલા બધા કર્મચારીઓ અધિકારીઓને કોરોના થયેલા બધા સારા થયા છે, 3-1 તો મૃત્યુ પણ થયા છે જે આપણા માટે દુઃખદ બાબત છે. એ બધું ધ્યાનમાં રાખી ને આપણે સર્ક્યુલર ઠરાવ કરેલો છે. સર્ક્યુલર ઠરાવમાં જે વિકાસના કામો છે એ બધા જ વિકાસના કામો આપણે લીધા છે. નગરપાલિકાના પ્રમુખની વાત કરું તો હું પોતે અહીં નગરપાલિકામાં, તમે પણ જાણતા હશો કે સવારે હું 11 વાગ્યાની આવું તો 2-2.5 વાગ્યા સુધી પ્રજાના પ્રશ્નો સાંભળવા જ બેસું છું. સાંજે પણ 4:30 વાગ્યા આવું, 7:30 સુધી પ્રજાના પ્રશ્નો સાંભળવા જ બેસું છું. પ્રજાને કંઈક મુશ્કેલી હોય તો જ એ મારી પાસે આવવાની છે. ફોન પણ એની ટાઈમ 24 કલાક મારો ચાલુ હોય છે. કોઈ વ્યક્તિને પૂછી લો, કોઈ મુશ્કેલી હોય એની ટાઈમ મને ફોન કરે છે, આપણે એનું સોલ્યુશન લાવીએ છીએ. ને એમનું કામ એવું, એમનું કહેવું એવું છે કે તમે સર્ક્યુલર ઠરાવ કેમ કર્યો, તો અમારે જે કોઈનું માર્ગદર્શન લેવાનું હોય એનું માર્ગદર્શન લઈને જ કર્યો છે. ને આ સર્ક્યુલર ઠરાવ આજે નથી થયો, અને પહેલાં પણ 3-4 વાર થયેલો છે. એજન્ડા પણ ત્યારે પણ મળ્યા છે ને ત્યારે એમણે પોતે પણ સહી કરેલી છે. આજે જ કંઈક નવી વાત છે, કેમ કે હવે ચૂંટણી નજીક છે, કંઈક રાજકીય સ્ટન્ટ રચવાના છે, હાઈલાઇટ થવું છે, એના માટે આ બધા સ્ટન્ટ કરે છે, બાકી બીજું કશું જ નથી. મીડિયા વગર કામ કરવાની એમની ક્ષમતા નથી એવું મને લાગી રહ્યું છે. એક લેડીઝ પ્રમુખ છું અને હર હંમેશ લેડીઝ પ્રમુખને ટાર્ગેટ કરે છે. હું એમની વાત કરું તો એમના 12 સભ્યો છે, 12 સભ્યોમાંથી 6 જેન્ટ્સ છે, 6 લેડીઝ છે. તમે જ કહેજો કે કેટલી એમની બહેનો એમની સાથે હોય છે. એમને ફક્ત ને ફક્ત એક પ્રમુખ ને તે બી મહિલા હોય એને ટાર્ગેટ કરવાનું એમનું કામ છે, બીજું કોઈ કામ નથી. એમને જો મારી સાથે સીધી રીતે વાત કરી હોય, શાંતિથી વાત કરે, હિસાબો હોય તો હિસાબો માટે કોઈ ખોટું કરતા નથી, જે ચોપડા હોય તે ખુલ્લા જ છે, જેને આવીને જોવા હોય તે જોઈ શકે છે. અમારે એવી કોઈને ના નથી પાડી કે તમારે નથી બતાવવાના. વિકાસના કામ માટે હર હંમેશા ભરૂચ નગરપાલિકા પ્રજાની સાથે જ છે, પ્રજાની સાથે જ રહેશે. તમે જોવું હશે તો બધી જે ગ્રાન્ટ આવી છે એ બધા ગ્રાન્ટના કામો અમે ફાળવી દીધા છે, અને પ્રજાનો જે વિકાસ થાય એ વિકાસ અમે કરીએ જ છે. ને રહી વાત પ્રજાના પ્રશ્નો સાંભળવાની, તેના માટે પણ મેં તમને ફરી કહું છું કે અમે બેસીએ જ છીએ, આવીએ જ છીએ અને પ્રજાના પ્રશ્નો સાંભળીએ છીએ અને ઉકેલ પણ લાવીએ જ છીએ. આપણને કોરોનામાં જે 6-1 મહિના જે બગડ્યા છે તેને કારણે આ કામ ડીલે થયા છે. આવનારા સમયમાં બધા જ કામ થઈ જશે. જે ગ્રાન્ટ સરકાર અમારી છે, સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એ ગ્રાન્ટના બધા જ કામો મૂકેલા છે, કોઈ ગ્રાન્ટ ધૂળ ખાતી નથી. ને રહી વાત હિટલર સાહેબની, તો હિટલર અમે પહેલાંય નહોતા ને અત્યારે પણ નથી. હિટલરની વાત કરે તો એ પોતે જ વિચારે કે આપણે કઈ રીતે વર્તન કરીએ છીએ. હર હંમેશ આપણો જે સ્વભાવ રહ્યો છે એ રીતે જ આપણે રહેવાના છે, કોઈ ગમે તે બોલે એ એમનો વિષય છે.
આપણે પ્રજા સાથે છે, સર્ક્યુલર ઠરાવ બોલાવ્યો છે, એ યોગ્ય છે, અમે કશું ખોટું કર્યું નથી. નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ટાણે હવે સત્તા પક્ષ અને વિપક્ષ દ્વારા પ્રજાના વિશ્વાસ જીતવા બંને પક્ષ અનેકો હથકંડાઓ અપનાવી રહ્યા છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રજા કોને જીતાવી લાવશે તે આવનાર સમય જ બતાવશે. જોકે હાલ તો સામાન્ય સભાને લઈને ભરૂચ નગરપાલિકામાં વિવાદ વકર્યો છે. એક તરફ વિપક્ષ સામાન્ય સભા બોલાવવા માટે ધારદાર રજૂઆત કરી રહી છે, તો બીજી તરફ ભરૂચ નગરપાલિકામાં સત્તા પક્ષ દ્વારા કોરોનાનો બહાનો આગળ રચવામાં આવ્યો છે. ઉલ્લેખ કરવો રહે કે કોરોના વચ્ચે પણ કેટલાક કાર્ય શરૂ છે, ત્યારે સામાન્ય સભા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સાથે શક્ય છે તેવું વિપક્ષનું કહેવું છે. ત્યારે હવે સરકારની ગાઈડલાઈન હેઠળ સામાન્ય સભા બોલાવવામાં આવે તેવું વિપક્ષનું માનવું છે. ત્યારે હવે આ વચ્ચે જ આગામી દિવસમાં તેનું પરિણામ શું આવશે તે જોવું રહ્યું.